ખવાની ક્રિયા, જો શીખવાની ક્રિયા એ ખૂબ અગત્યનું આપણું આ પ્રકરણ છે. મેં તમને અગાઉ આ પ્રકરણ વિશે વાત કરાવી કે ભાઈ તમે સ્પર્ધાત્મક પરીક્ષા દેશો તો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર જે મનોવિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તો આ પ્રકરણમાંથી પણ અમુક પ્રશ્નો તમારે કોમ્પિટિશન એક્ઝામની અંદર આવશે. કારણ કે પ્રયોગો ઘણા બધા આ પ્રકરણની અંદર શીખવાની ક્રિયા માટેના પ્રયોગો થયેલા છે, અને કોણે પ્રયોગો કર્યા છે, કોની ઉપર પ્રયોગો કર્યા છે એને અનુસંધાનમાં ઘણા બધા પ્રશ્નો પૂછાશે. એટલે ધ્યાન રાખજો, જીવનની દ્રષ્ટિએ પણ આ પ્રકરણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. કારણ શું? તો જીવનની અંદર આપણે નવું નવું કંઈક ને કંઈક શીખીએ છીએ. આદિમાનવમાંથી આપણે આધુનિક માનવ બન્યા એની પાછળનું કારણ પણ શીખવાની ક્રિયા જ છે. જો શીખી ના સમય પ્રમાણે તો આપણો વિકાસ એ કેવો થઈ જશે, અટકી જશે. એટલે શીખવું પડે છે. એટલે આ પ્રકરણની અંદર કેવી રીતે આપણે શીખશું, કેવી રીતે શીખવાડશું એને અનુસંધાનમાં આખું પ્રકરણ જે આપેલું છે. તો આપણે અત્યારે જો બીજા પ્રકરણની વાત કરી, પહેલો પોઈન્ટ હતો આપણે શીખવું એટલે શું એનો શરૂ કરી છે. બરાબર ને? તેર માર્કનું પ્રકરણ છે, બ્લુપ્રિન્ટ હું તમને આખી લખાવી દઉં. પણ મોટા પ્રશ્ન તમારે ઈ અને ડીની અંદર આ પ્રકરણમાંથી પૂછાશે. એકદમ સહેલું પ્રકરણ છે, તમે સારા માર્ક પણ ખેંચી શકો. કારણ કે આપણી સાથે જોડાયેલી આપણે જે શીખી છે, જે શીખવાની પ્રક્રિયા કરી છે એ બધું તમારે છે શું કરવાનું છે, લખવાનું થાય છે. ધ્યાન રાખજો. તો જો શીખવું એ દરેક સજીવ માટે જરૂરી છે. જે સજીવ કાંઈ શીખતા નથી એ વિકાસની અંદર કેવા રહી જાય છે? અચ્છા, દાખલા તરીકે તમે જો અત્યારે કાંઈ શીખો નહીં તો પરીક્ષાની અંદર કાંઈ નથી નહીં, રિઝલ્ટ તમારું નબળું આવશે, મુશ્કેલીઓ તમને વધશે. એટલે શીખવું પડે છે વિદ્યાર્થી જીવનની અંદર. અમારે નવું શીખવું પડે છે. કારણ કે જો અત્યારે સ્માર્ટ બોર્ડ આપ્યા છે સરકાર, તો અમારે શીખવું પડે છે. આ ન શીખી તો તમને સારી રીતે શું કરી હોય કે ભણાવી હોય કે, અમારે આ બધું શીખવું પડે છે સમય સાથે. બરાબર ને? એટલે શીખવું જરૂરી છે. તો કેવી રીતે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શીખવું એટલે શું? તો એને અનુસંધાનમાં આપણે જે સમજ મેળવવાની છે, તો જો શીખવું એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. દરેક સજીવ સિંહ પોતાના જીવનની અંદર સતત શીખતો રહે છે. મનોવિજ્ઞાન છે એ કોનો અભ્યાસ કરે છે? માનવ વર્તનનો. આપણે શીખવાની ક્રિયામાં વર્તનો થાય છે, શીખી છે એટલે વર્તનો થાય છે. બરાબર? તો જ્યારે શીખતા હોય ત્યારે જીવનની અંદર બે રીતે વર્તનો થતા હોય છે. વર્તનો બે પ્રકારના છે. એક વર્તન એવું છે જે કેવું છે, સાહજિક છે, અને એક વર્તન એવું છે જે કેવું છે, શિક્ષિત. વર્તનો કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક છે એ સાહજિક વર્તન છે અને એક છે એ શિક્ષિત. તો આપણે શિક્ષિત વર્તન જોવાનું છે. પણ એ પહેલા સાહજિક વર્તન એવા કે જેની અંદર કોઈને કાંઈ શીખવાડવું પડતું નથી, એ કુદરતી છે, નેચરલ છે. કોઈ શીખવાડવા ગયું એવું ક્યારેય બન્યું નથી. દાખલા તરીકે બાળક રડે છે, જન્મતાની સાથે રડે છે, એને કાંઈ કોઈ શીખવાડવા ગયું છે. રડવું એક વર્તન જ છે, તેને આવડે છે. આવડે છે ને? માતાએ નથી શીખવાડ્યું, કોઈ એને શીખવાડ્યું નથી, એ રડતા શીખી જાય છે. એટલે રડવું એ કેવા પ્રકારનું વર્તન છે? સાહજિક, કુદરતી છે, નેચરલ વર્તન છે. એવી જ રીતે જ્યારે બાળક ભૂખો થશે અને માતાના આચરે છે અને ભૂખને શું કરશે, સંતોષ, એ વર્તન એને શીખવાડ્યું નથી, એ શીખી જ જશે. વાછરડું હશે તો એ પણ જ્યારે જ્યારે ભૂખું થશે એટલે તરત જ માતાના આચરે જાય અને ભૂખને સંતોષ. આ નેચરલ છે, એને કોઈ શીખવાડ્યું નથી. એટલે અમુક વર્તનો એવા છે કે જે આપણને કુદરતમાંથી જ મળ્યા છે, એને કંઈ શીખવા જવાની જરૂર પડતી નથી. તો જે કુદરતી છે, જેને કંઈ શીખવાની જરૂર નથી પડતી, એવા વર્તનને શું કહેવાય છે? સાહજિક વર્તન. બીજું એવું વર્તન કે જે શીખવું પડે છે આપણે,
દાખલા તરીકે સાયકલ ચલાવવું હોય તો એમ કહી દે ભાઈ મને તો પહેલેથી આવડે છે, એ તો હાવ બકવાસ જ કરે છે, ખોટું બોલે છે. બાબુ ને ઘણા બધા આવી હોશિયારી મારતા હોય, ભાઈ એ તો મને પહેલેથી મારા બાપ દાદાનો ધંધો છે, એ ખોટું છે. શીખવું પડે છે, સાયકલ કાંઈ એમ કેમ આવડતી નથી. ટુ વ્હીલ ચલાવવી હોય, ફોર વ્હીલ ચલાવવું હોય, વાહન કંઈક ચલાવવું હોય, ટ્રેક્ટર છે, ટ્રેન છે, આ બધું શીખવું પડે. એ એમને કંઈ આવડશે નહીં. મશીન ચલાવવું હોય તો એને શીખવું પડે. હીરા ઘસનાર વ્યક્તિ કારીગર છે, એને શરૂઆતમાં શું કરવું પડે છે? શીખવું પડે છે. તરવું હોય તોય શીખવું પડે છે. એ એમ કહે કે ભાઈ મને ફૂલ ભરેલું પાણી હોય એની અંદર નાખી દે, હું તરવા માંડીશ, તો શક્ય જ નથી. તરતા શીખવું પડે છે. એટલે અમુક વર્તનો એવા છે જે શીખવા પડે છે, એ સાહજી નથી. એટલે બીજું વર્તન આપણે જોવાનું છે, કયું વર્તન? શિક્ષિત. તો શિક્ષિત વર્તન કોને કહેવાય? જેની અંદર જો આ ધ્યાન રાખજો, આપણે આ વ્યાખ્યા સમજવાની ખાસ સિટી મોર્ગનની પરીક્ષામાં પૂછાશે, બે માર્કની અથવા તો એક માર્કનો પ્રશ્ન હોય. સિટી મોર્ગને શિક્ષિત શિક્ષણની કઈ વ્યાખ્યા આપી, અથવા તો શીખવાની ક્રિયાની કઈ વ્યાખ્યા આપી? બહુ અગત્યનો પ્રશ્ન છે. તો જો મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શીખવું એટલે શું? તો શીખવું એટલે જેની અંદર અનુભવ હોય, મહાવરો હોય, પ્રયત્ન હોય, એવા વર્તનને આપણે શું કહેશું? શિક્ષિત વર્તન કહેશું. દાખલા તરીકે સાયકલ ચલાવી હોય તો એની અંદર કોની જરૂર પડે છે? અનુભવ જોશે, મહાવરો જોશે, પ્રયત્ન કરવો પડશે. બરાબર, શરૂઆતની અંદર તમને જે સાયકલ આવડશે જ નહીં, પકડવી પડશે, પાછળથી તમને પકડશે, તમે જે પેડલ હેન્ડલ બધું વ્યવસ્થિત શીખશો. શરૂઆતમાં ભૂલો થશે, પડશો તમે, પણ ભૂલો જ્યાં સુધી જો જેમ જેમ તમારી તમારો પ્રયત્ન વધતો જશે, ભૂલો તમારી થશે અને ભૂલોને સુધારશો, એમ એમ તમારું વર્તન છે એ સારું થશે. તમને ખબર પડશે કે ભાઈ મેં કઈ ભૂલ કરી, પેડલ મારવાનું હતું, સામે જોવાનું હતું, બ્રેક મારવાની હતી, આને ભૂલ કરી એટલા માટે હું શું કરું છું, સાયકલ નથી ચલાવી રહી તો વ્યવસ્થિત. એટલે તમે જે શું કરશો, પ્રયત્ન જેમ જેમ વધારશો એમ ભૂલો ઓછી કરશો. ભૂલો ઓછી થશે એટલે ઓટોમેટિક વર્તનની અંદર શું આવી જવાનું છે? ફેરફાર આવશે. એટલે ભાઈ હવે હું પડ્યો તો એની પાછળનું કારણ શું? મેં બ્રેક નહોતી વ્યવસ્થિત પકડી, મેં પેડલ વ્યવસ્થિત નહોતા મારી, બરાબર, મેં બેલેન્સ નહોતું રાખ્યું. આ બધું તમને ખબર પડશે, પણ ક્યારે? તમે અનુભવ પ્રયત્ન મહાવરો વધારશો ત્યારે તો ફેરફાર થશે. તરતા નથી આવડતું, તરવા માટે શું કરવું જોઈએ? ભાઈ શરીરનું બેલેન્સ અંદર જરૂરી છે, બરાબર. પગ કેવી રીતે ઊંચા લઈ જવા, શરીરને કેવી રીતે પાણીમાંથી ઊંચું ખેંચવું, કેમ શ્વાસને ભગાવી અને ઊંચે આવવું, આ બધું તમે શીખશો. પગ નીચા લઈ જશે શરૂઆતમાં, હાથ ઊંચા લેશે અને તમે શું કરશો? શરૂઆતમાં એ ડૂબી જશો, એવું જ થશે. પણ જ્યારે જ્યારે તમને કહેવામાં આવે ભાઈ પગે જ ચલાવવાના, હાથે ઊંચા થઈ શું કરવાના, ગતિ આપવાની, આવું બધું જ્યારે તમે શીખશો, પ્રયત્ન કરશો ત્યારે બધું શીખશો. ત્યારે ઓટોમેટિક પછી તમને જો આવડી જશે, પછી તમે મુક્ત રીતે કોઈ કહેશે કે ન કે, તમે શીખી જશો, પછી એ વર્તન છે કેવું થઈ જશે? કાયમી બની જશે. એકવાર સાયકલ શીખી લીધી, બરાબર ને, પ્રયત્ન મહાવરો અનુભવ બધો થઈ ગયો, પછી વર્ષો બે વર્ષ પછી તમને જો સાયકલ ચલાવવાનું કે, તો એ સાયકલ તમે ક્યારે ભૂલવાના નથી. એકવાર તરતા શીખી ગયા વ્યવસ્થિત, પછી તમને ગમે એ જગ્યાએ વર્ષ બે વર્ષ પછી તરવાનું કીધું હોય તો તમે તરવાનું ભૂલશો નહીં. આને શું કહેવાય? શીખવાની ક્રિયા કહેવાય. આને શું કહેવાય? શીખવું. બરાબર ને, ભૂલી જાય શીખવું નથી મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ. પણ જેની અંદર અનુભવ, મહાવરો, પ્રયત્ન અને પછી વર્તનમાં જે ફેરફાર થાય આજીવન થઈ જાય, તો એને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું થયું કહેવાય? શીખવું કહેવાય. બરાબર, એટલે બે પ્રકારના વર્તનો જોડાયેલા છે. એક છે સાહજિક વર્તન અને એક છે શિક્ષિત વર્તન. સાહજિક, એની અંદર શીખવાની જરૂર પડતી નથી, એ નેચરલ છે. અને એક વર્તન એવું છે કે જેમાં શીખવું પડે છે. અને શીખવું એટલે શું? તો ભાઈ અનુભવ, મહાવરો, પ્રયત્ન અને પછી એમાં ફેરફારો થાય અને એ જે વર્તન છે એ કેવું બની જાય? કાયમી બની જાય. એને શું કહેવાય? શીખવું કહેવાય છે અથવા તો શિક્ષણ કહેવાય છે, કહેવાય છે. તો આવી
આવી જશે, કારણ કે રોજબરોજના જીવનમાં આપણે બધું શીખી જ છે. એટલે હું તમને જે ભણાવું કે સમજાવું એ જરૂર નથી, આપણે બધા શીખવાની ક્રિયા સાથે જોડાયેલા છે. તો શીખવાની શીખવાની વ્યાખ્યા તમે જો તો એની અંદર અનુભવ, મહાવરો, પ્રયત્ન, બરાબર, તરવામાં અનુભવે જ હોય, મહાવરો જ હોય અને પ્રયત્ન થાય છે. સાયકલ ચલાવવામાં, તરવામાં, કોઈ પણ મશીન શીખવામાં, આ બધી જાણે શીખવાની ક્રિયા કરી ત્યારે અનુભવ, મહાવરો અને પ્રયત્ન જરૂરી છે. એટલે અનુભવ, મહાવરો અને પ્રયત્ન ને આધારે વર્તનમાં કેવો ફેરફાર થાય, સાપેક્ષ ફેરફાર. માની લો કે એક વાર ભૂલ થાય, હું એક વાર પડ્યો તો પડ્યાનું કારણ શું, પછી તમે એવી રીતે ભૂલો છે એ સુધારશો, પગ મેં વ્યવસ્થિત ચલાવ્યા ને, શરીર છે એ હવા ભરીને ઊંચું ન લાગ્યો એટલા માટે હું ડૂબું છું, તો એ શું કરશો, બીજી વાર તમે ફેરફાર કરશો, બરાબર. એક વાર મશીન વ્યવસ્થિત હાલ્યું નહીં, કઈક સે શું થઈ ગયું, તીખાતા થઈ ગયા, કેમ તીખાતા થયા, ભાઈ મેં આ વસ્તુ દબાવી, શરૂઆતમાં મને નહોતું આવડતું પણ મેં આવું કર્યું એટલા માટે શું થયું, તીખાતા થયા. એ બધું ભૂલશો તમે, અને ભૂલીને પછી છે એ શું કરશો, વ્યવસ્થિત છે એ જ્યાં જગ્યાએ ભૂલો થઈ છે એ ભૂલોને તમે ફરી વાસી એવી રીતે કરવાનો પ્રયત્ન કરશો નહીં, સુધારશો ને. આ ભૂલ સાયકલ લઈને ચલાવતા હોય તો એક વાર પડી ગયા તો એનું કારણ જાણશો, કેમ પડી ગયું, અને સુધારશો તો ઓટોમેટિક શું થઈ જશે, વર્તનમાં શું કર્યો તમે, ફેરફાર કર્યો શીખવા માટે, અને એ જે વર્તન છે પછી કેવું થઈ જશે, સાપેક્ષ, બરાબર ને. એક ભૂલની સાથે બીજી વાર ભૂલ દોહરાવશો ને એટલે ફરી વાર એમ રિપીટ કરશો નહીં, એટલે સાપેક્ષ ફેરફાર કરો છો. આવી રીતે શીખવામાં તમે શું કરો છો, ભૂલોને સુધારો છો, એને શું થયું કહેવાય, સાપેક્ષ ફેરફાર. જ્યારે આવું થશે ત્યારે ઓટોમેટિક તમે છે એ શું કરશો, શીખ્યા કોઈ પણ વસ્તુ છે એ સારી રીતે શીખી લેશો, એટલે એને છે એ શું કહેવાય છે, શિક્ષણ. આવી કોણે વ્યાખ્યા આપી છે, સીટી મોર્ગન. ચાલો આવડશે તો અહીંયા આપણો આ પહેલો લેક્ચર શીખવાની ક્રિયાનો જે પૂરો થાય.